नमस्कार दर्शक मित्रों, एबी गुजराती न्यूज़ में आपનું સ્વાગત છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મહિલાઓ અંગેના વિભત્સ નિવેદનો બદલ ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાએ પુતળા બાળીને વિરોધ નોંધાવ્યો। મહિલાઓ માટે 50% અનામત સહિત ઉજ્જવલા કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી ધનલક્ષ્મી યોજનાઓ જેવી મહિલા સશક્તિકરણ માટેની અગણિત યોજનાઓ અમલમાં મૂકનાર દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે નારી શક્તિમાં અખૂટ વિશ્વાસ ધરાવતા હોય ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલાઓ માટે જે દુરાચારી, અસંસ્કારી અને બીભત્સ ટિપ્પણીઓ કરી તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચો મેદાને પડ્યો હતો। શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શન મુજબ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા તેમજ મહિલા મોરચાના હોદ્દેદારોએ તારીખ 8 નવેમ્બર 2023ને બુધવારના રોજ સાંજે 6:30 કલાકે કાળા નાડા ચોક ખાતે નીતિશકુમારના પુતળા બાળીને વિરોધ નોંધાવ્યો। પુતળા દહન કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા અને મહિલા મોરચાના હોદ્દેદારો સહિત શહેર ભાજપ સંગઠન વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી કોમલબેન માંગુકિયા, બિહારના જે મુખ્યમંત્રી નીતિશ કુમારે છે વિધાનસભા અને વિધાન પરિષદમાં જે ન બોલવાના શબ્દો બોલ્યા છે, જે આપણે જાહેરમાં પણ અપશબ્દ ન બોલી શકાય એવા વિધાનસભામાં બોલ્યા છે, તો મહિલા મોરચાની બહેનો ક્યારે આ સાખી નહીં લે? નીતિશ કુમારને બિહારમાંથી રાજીનામું અપાવો અને સૌ બહેનો એવો કે અમને ન્યાય મળવો જોઈએ અને એને માફી માંગે જાહેરમાં, એવી મહિલા મોરચાની બહેનો દ્વારા અમે સૌ બહેનો ઈચ્છીએ છીએ। અને આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગર મહિલા મોરચાના બહેનો, નગરસેવિકા બહેનો, સંગઠનની બહેનો, સૌ કાર્યકર્તા બહેનો અને નગરસેવિકા બહેનો તેમજ મોરચા છેલ્લા તમામ કાર્યકર્તા અમે હાજર રહ્યા, એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને બિહારના નીતિશને ક્યારેય માફ અમે નહીં કરી આ મહિલા મોરચાની બહેનો દ્વારા। નારી શક્તિ જિંદાબાદ। કાર્યક્રમ જે જાહેરમાં એને અમારું બહેનોનું જે અપમાન કર્યું છે, જે વિધાનસભામાં ન કરાય એવા ખરાબ શબ્દો બોલ્યા છે, જે આપણે ન બોલી શકી, એક પતિ પત્ની બે ન બોલી શકે એવા શબ્દો બોલ્યા છે, કે જે હું નથી અહીંયા બોલી શકી એવા શબ્દો બોલ્યા છે, એટલે અમે નીતિશ કુમારને ક્યારે માફ નહીં કરીએ। પુતળા દહન નો, નીતિશને પુતળા દહન નો બાળીને એને ભસ્મ કરી નાખી એવો અમને કાર્યક્રમ આપ્યો છે, એનું નામો નિશાન પૂરો કરીએ અને બિહારમાંથી રાજીનામું આપીએ।